જય ગણેશ મિત્રો, આપણે ગયા લેક્ચરમાં છઠ્ઠું ચેપ્ટર વિકલનના ઉપયોગમાં એની થિયરી 6.1 ની અને થોડા દાખલા જોયા હતા. હવે આગળ જોઈએ 6.1 માં દાખલા નંબર 8. દાખલા નંબર 8 માં રકમો સાથે રાખજો. આમાં આ દાખલાઓમાં રકમ સાથે જ રાખવાની અને પછી વિડીયો જોવાનો, રકમ વાંચી જવાની, એકવાર ફરી વિડીયો શરૂ કરવાનો. બરાબર મિત્રો, દાખલા નંબર 8 એમાં તમને એવું કીધું છે, ગોળાકાર ફુગ્ગાનું ઘનફળ 900 cm³ પ્રતિ સેકન્ડ ના દરે વધી રહ્યું છે. ગોળાકારનું ઘનફળ એટલે dv/dt, વધી રહ્યું છે એટલે સમયની સાપેક્ષે. હવે જ્યારે ત્રિજ્યા r બરાબર 15 હોય ત્યારે ત્રિજ્યાના વધવાનો દર એટલે સમયની સાપેક્ષે, એટલે dr/dt, આ તમારે શોધવાના છે. શું શોધવાનું છે? dr/dt એ તમારે શોધવાનું છે. ધ્યાન રાખજો ભાઈઓ, અહીંયા કોકવાર બંધ થઈ જાય તો વિડિયો જોતા રહેજો મિત્રો. ચલો, dr/dt શોધવા માટે આપણને dv/dt આપેલા છે, એટલે એના ઘનફળનું સૂત્ર v = 4/3πr³. હવે dv/dt આપેલા છે એટલે આનું t પ્રત્યે વિકલન કરવું પડે. ચલો, આનું t પ્રત્યે વિકલન dv/dt 4/3π, અચળ r³ નું 3r² પણ t ની સાપેક્ષ છે, એટલે dr/dt લખવું પડે. આ ભૂલાય નહીં, ધ્યાન રાખજો. હવે આમાં વધી કિંમત મૂકી દઈએ. dv/dt કંપની વાળા આપેલા છે 900, 3 કેન્સલ, 4π, r એટલે 15, એનો વર્ગ dr/dt ને કરતા બનાવો. 15 નો વર્ગ 225 ગુણ્યા 4 એટલે 900. એ 900 આ બાજુ કેન્સલ થઈ જાય, આમાંથી dr/dt કરતા બને, આ બાજુ 1 પાઈ છેદમાં જાય, તો આ તમને મળી ગયા dr/dt જે આપણે શોધવાના હતા 1/π. આ તમારો જવાબ. હવે જોઈએ આગળ દાખલા નંબર 9. દાખલા નંબર 9 8 જેવો છે પણ થોડો એમાં ફરક છે. કેવો ફરક જોઈએ. અહીં રકમમાં એવું કીધું છે કે ગોળાકારની ફુગ્ગાની ત્રિજ્યા ચલિત થાય છે, એટલે ત્રિજ્યામાં વધારો થાય, પણ કઈ રીતે? ગોળાકાર જ રહે, ફુગ્ગો કેવો રહે? ગોળાકાર. તો જ્યારે r બરાબર 10 હોય ત્યારે આ ફુગ્ગાના ઘનફળમાં ત્રિજ્યાની સાપેક્ષે ચલન શોધવાનું છે. વધઘટ કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે નહીં, કોની સાપેક્ષે? ત્રિજ્યાની સાપેક્ષે. એટલે તમારે શોધવાનું શું થાય? dv/dr શોધવાનું શું થાય? dv/dr. ચલો, dv/dr શોધવા માટે સૂત્ર v = 4/3πr³. હવે અહીં આપણે સમયની સાપેક્ષ વિકલન નહીં કરીએ, કારણ કે રકમમાં જ કીધેલું છે. કોની સાપેક્ષે આપણને શોધવાનું છે? ત્રિજ્યાની સાપેક્ષે. તો આ ઘનફળનું r પ્રત્યે વિકલન કરતા, ચલો આનું r પ્રત્યે વિકલન કરો, એટલે dv/dr 4/3π, અચળ r³ નું શું થાય? 3r² અહીંયા dr/dt આવતા નથી. કેમ આવતા નથી? કારણ કે અહીં r પ્રત્યે જ વિકલન કર્યું છે, સમયની સાપેક્ષે વિકલન નથી. ચલો, અહીંયા 3 કેન્સલ, 4πr² r ની કિંમત કંપની વાળા આપેલી છે, કેટલી આપેલી છે? 10, એટલે 10 નો વર્ગ કેટલો થાય? 100. 100 ગુણ્યા 4 એટલે 400π. આ તમને મળી ગયા dv/dr. શું મળી ગયા? dv/dr 400π. તો આ હતો દાખલા નંબર 9. હવે જોઈએ દાખલા નંબર 10. 10 માં દાખલાની પહેલા તમે રકમ વાંચી જાઓ, એકવાર રકમ જોઈ લો બરાબર શું કહે છે રકમ, કારણ કે રકમ થોડી મોટી છે, મેં અહીંયા આખી લખી નથી. શું કહેવા માંગે છે દાખલા નંબર 10 જુઓ. રકમ દાખલા નંબર 10 માં તમને એક નિસરણી આપેલી છે. એક નિસરણી દિવાલે એવી રીતે ટેકવેલ છે, આ નિસરણી હો, ભલે તમને લાગે નહીં, ગણિત વાળા નિસરણી જોતા ના આવે, બધું લાઈનમાં જ આવે જે હોય. તો આ નિસરણી આ દિવાલે ટેકવેલી છે, એવી રીતે ટેકવી છે કે એનો નીચલો છેડો ખસે છે,
જો નિશાની સરખી મૂકતા હોય તો આવા દાખલા જ ના બને, પણ સરખી ના મૂકી હોય એટલે નિશાની ખસે છે. એનો નીચલો છેડો ખસવાનો દર dx by dt, આને મેં x કહી દીધું એટલે એના ખસવાનો દર શું કહેવાય? dx by dt. એ તમને આપેલો છે 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. શું આપેલો છે? 2 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. મિત્રો અહીં રકમમાં અહીં લંબાઈ, પહોળાઈ અને આ નિશાનીની લંબાઈ એ મીટરમાં આપેલી છે. હમણાં આપણે જોઈશું x બરાબર 4, y બરાબર 3, આ બધું શેમાં આપેલું છે? મીટરમાં. તો અહીં સેન્ટીમીટર આપેલા છે એનું આપણે મીટરમાં રૂપાંતર કરીશું. શેમાં રૂપાંતર કરીશું? મીટરમાં. તો કઈ રીતે? સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો 100 વડે ભાગવા પડે, તો 2 ભાગ્યા 100 કરો એટલે 0.02 આ મીટર ઉપર તમને મળી ગયું. તો dx by dt 0.02 મળ્યા. હવે તમને એવું કીધું છે આ અંતર 4 હોય, આ અંતર 3 હોય ત્યારે આ ઉપલા છેડાના ઘટવાનો દર તમારે શોધવાનો છે. આના ઘટવાનો દર એટલે dy by dt તમારે શોધવાનો થાય. શું શોધવાનું થાય? dy by dt. ચલો dy by dt શોધવા માટે આકૃતિમાં તમને એક કાટકોણ ત્રિકોણ દેખાય છે. ત્રિકોણ OAB માં આ ખૂણો કાટખૂણો છે, તેથી પાયથાગોરસ પ્રમેય પ્રમાણે x² + y² બરાબર નિશાનીનો વર્ગ. નિશાનીની લંબાઈને શું ધારી લીધી છે? L. તો x² + y² બરાબર શું થાય? L² x² + y² બરાબર શું થાય? L² હવે આનું t પ્રત્યે વિકલન કરીએ. ચલો t પ્રત્યે વિકલન કરો તો x² નું 2x ઇન્ટુ t પ્રત્યે કર્યું એટલે dx by dt, y² નું 2y ઇન્ટુ dy by dt, અને L² નું 2L dl by dt એવું નથી કરવાનું. કેમ? L શું છે? નિશાણી, નિશાણીની લંબાઈ, અને એ તો અચળ હોય. અચળ નું વિકલન શું થઈ જાય? 0. તો જમણી બાજુમાં શું બની જશે? 0. હવે 2 કોમન લઈ લો, 2 0 માં જતા રહ્યા. એક્સ ની કિંમત તમને કીધેલી છે 4 મૂકી દો. dx by dt મીટરમાં 0.02 મૂકી દો. y તમને આપેલા છે 3 મૂકી દો. dy by dt તમારે શોધવાના છે. હવે આમાંથી તમે dy by dt કરતા બનાવો. 4 × 0.02 એટલે 0.08, એને પેલી બાજુ લઈ જાઓ એટલે -0.08. આ 3 ગુણાયેલા હતા એ છેદમાં જતા રહ્યા 3, તો આ dy by dt મળી ગયા -0.08/3. પણ આ માપ શેમાં મળશે? મીટરમાં. તમારે સેન્ટીમીટરમાં જવાબ આપવો હોય તો ગુણ્યા 100 કરવું પડે, તો ગુણ્યા 100 કરશો એટલે -8/3 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. તો આ મળી ગયો તમને dy by dt, જે દર તમારે શોધવાનો હતો. તો મિત્રો આ હતા દાખલા નંબર 8, 9 અને 10. કોઈને કઈ પણ સહેજ પણ તકલીફ હોય તો કોન્ટેક્ટ કરો. અત્યારે આટલું, બીજું જોઈએ આગળના લેક્ચરમાં. ગુડ બાય મિત્રો.